स्मृति पुराणानां आलयम्। आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कुरु वंदे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः गुकारस्तन्धकारो वै ऋकारस्तन्निवर्तकः अन्धकारनिरोधित्वात् गुरुरित्यभिधीयते सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्परा ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः। अङ्गुष्ठमात्रो रवितुल्यरूपः सङ्कल्पाहङ्कारसमन्वितो यः बुद्धेर्गुणेनात्मगुणेन चैव पाराग्रमात्रोऽप्यपरोऽपि दृष्टः बालाग्रशतभागस्य शतधा कल्पितस्य च भागो जीवस्य विज्ञेयः सचानन्त्याय कल्पते नैव स्त्री न पुमानेशः न चैवायं न पुंसकः यद्यच्छरीरमादत्ते तेन तेन स युज्यते सङ्कल्पनं स्पर्शनदृष्टिमोहैः ग्रासाम्बुवृष्ट्यात्मविवृत्तिजन्म कर्मानुगायन्यनुक्रमेण देहि स्थानेषु रूपाण्यपि सम्प्रपत्ये स्थूलानि सूक्ष्माणि बहूनि चैव रूपाणि देहि स्वगुणैर्वृणोति क्रियागुणैरात्मगुणैश्च तेषां संयोगहेतुरपरोऽपि दृष्टः अनाद्यनन्तं कलिलस्य मध्ये विश्वस्य स्रष्टारमनेकरूपं विश्वस्येकं परिवेष्टितारं ज्ञात्वा देवम् उच्यते सर्वपाशैः भावग्राह्यमनिड्याख्यं भावाभावकरं शिवं कलासर्गकरं देवम् ये विदुस्ते जहुस्तनुम् છ મંત્ર સુધી આપણે જોયું એ પ્રમાણે છ મંત્ર સુધી ઈશ્વરનું સ્વરૂપ ઈશ્વર કેવા છે એ સ્વરૂપનું વર્ણન કર્યું અને હવે જીવ સ્વરૂપ વાસ્તવિક રીતે જીવાત્મા કેવો છે એના સ્વરૂપનું વર્ણન 7, 8, 9, 10, 11, 12 એ મંત્રમાં કરે છે. ગઈકાલે આપણે આ મંત્ર જોયો હતો કે અંગુષ્ઠ માત્ર રવિતુલ્ય રૂપઃ સંકલ્પ અહંકાર સમન્વિતઃ યઃ બુદ્ધેહે ગુણેન આત્મગુણેન ચૈવ આરાગ્ર માત્ર અપિ અપરઃ અપિ દૃષ્ટઃ. જીવાત્મા છે એ કેવા દેખાય છે તો કે અંગુષ્ઠ માત્ર, જેવી રીતે ગઈકાલે વાત કરી એમ કે જ્ઞાનેન્દ્રિયોનું બોલક સ્થાન પોતપોતાની કહેવાતી કહેવાય ને કે આંખ કાન છે,
એવી જ રીતે જીવાત્મા છે એનું સ્થાન કઈ જગ્યાએ છે? તો કે હૃદયની અંદર, અંગુષ્ઠ માત્ર. અને જીવ કેવો છે? તો કે રવિ તુલ્ય રૂપ, ચેતનવંતો છે. કારણ કે એ ચિદાભાસ છે, ચૈતન્યનો આભાસ છે. એ જીવાત્મા સંકલ્પ અહંકાર સમન્વિત. સંકલ્પનો અર્થ થાય મન સાથે જોડાયેલો છે, અહંકારનો અર્થ દેહાભિમાન સાથે જોડાયેલો છે. એવી જ રીતે બુદ્ધે આત્મગણેન સમન્વિત, બુદ્ધિ સાથે એ જોડાયેલો છે. ગુણેન, આત્મગુણેન, સ્થૂળ શરીર સાથે પણ જોડાયેલો છે. અને એ ખરેખર એની માત્રા, એનું પરિમાણ, મેઝર કેટલું? એટલે લેખું કે આરાગ્ર માત્ર અપી અપરહ દ્રશ અપરહ અપી દ્રષ્ટ. આરાગ્રનો અર્થ થાય કે જે સાયકલના કોઈ પણ, ઇવન વ્હીલ, કોઈ પણ વ્હીલ હોય, એ વ્હીલના જે આગલો ભાગ છે એને કહેવાય આર, આર આરા કહેવાય એને, એનો અગ્ર. એટલે કે આગળ એ અગ્ર ભાગ જેવો સૂક્ષ્મ છે. અપરહ અપી દ્રષ્ટ, એટલે ત્યાં વર્ણન કરવામાં આવ્યું કે જેવી રીતે પાણી ભરેલા કુંભ કે ઘટ નાની મોટી સાઈઝના હોય અને એ પ્રમાણે એની અંદર સૂર્યનું પ્રતિબિંબ પડે, એવી જ રીતે જીવાત્મા તો એક જ છે, પણ જેવું સ્થૂળ શરીર એવું એનું સ્વરૂપ એવું લાગે છે. અપરહ અપી દ્રષ્ટ. એ ઉપરાંત નવમો મંત્ર છે, એની અંદર ફરી વાર કે એ જીવાત્મા છે એ કેટલો સૂક્ષ્મ છે, એની કલ્પના કેટલી કરી શકીએ? એટલે એને કીધું કે બાલ અગ્ર શતભાગસ્ય, આપણા વાળનો આગલા ભાગ, વાળ છે એના આ ભાગના 100 પાર્ટ કરવાના, એ 100 ભાગમાંથી પાછો એક ભાગ લેવાનો, એ એક ભાગને પાછો 100ની અંદર ડિવાઈડ કરવાનો, અને પછી જે ભાગ વધે સહ જીવ. એ જીવાત્મા, એનો અર્થ એ બતાવવા માંગે છે કે એ કેટલો સૂક્ષ્મ છે, સવિજ્ઞેય. એ જીવને ખરેખર જાણવાની જરૂર છે, કારણ કે વાસ્તવિક રીતે એ આનંત્યાય કલ્પતે. કારણ કે એ જીવ છે, એ ચૈતન્ય તત્વથી અલગ નથી, અને એ પોતે જ ચૈતન્ય તત્વ છે, અને ચૈતન્ય તત્વ છે એ અનંત છે. કલ્પતેનો અર્થ થાય ઇટ ઇઝ ધ ડિઝર્વ, એ જીવ છે એ અનંતતા માટે લાયક છે. કલ્પતે, પછી જીવ છે એ કોઈ જેન્ડરથી, કોઈ જાતિથી બંધાયેલું છે, સ્ત્રી પુરુષ. એટલે એના પછીના મંત્રમાં કીધું કે વાસ્તવિક રીતે એ જીવ છે નૈવ સ્ત્રી ન પુમાન એષ ન ચ એવ અયમ નપુંસકઃ. એટલે કે આ જીવ છે એ સ્ત્રી નથી, આ જીવ છે ન પુમાન એટલે કે કોઈ પુરુષ નથી, ન ચ એવ અયમ નપુંસકઃ. એવી રીતે અયમ જીવ ન નપુંસકઃ, ઇવન એ નપુંસક પણ નથી. યત્યત શરીરમ આદત્તે તેન તેન સયુજ્યતે. યત્યત શરીરમ, એને જે જે પણ શરીર પ્રાપ્ત થાય તેન તેન જ. યત્યત શરીર, એટલે ગઈકાલે પણ આપણે સ્પષ્ટતા કરી હતી કે સપોઝ કીડી છે, એનું જેવું શરીર છે એવું સ્વરૂપ કોનું થઈ જાય? તો કે જીવાત્મા. એ જીવાત્મા છે એ હાથી હોય તો એના હાથીના સ્વરૂપ જેવું થાય. એટલે કે યત્યત શરીર માદત્ય, જેવું જેવું શરીર પ્રાપ્ત થાય તેન તેન સયુજ્યતે. એ જીવાત્મા કીડીના શરીર સાથે પણ યુક્ત થઈ શકે, અને એ જ જીવાત્મા છે ઇવન મોટા હાથી સાથે. એટલે કે જીવાત્મા છે એ કોઈ સ્થૂળ શરીર સાથે કન્સર્ન નથી, એ કોઈ સાથે જોડાયેલું નથી. અને ઘણી વાર સ્પષ્ટતા કરી છે, છતાં પણ જીવાત્મા એટલે શું? એટલે હું હંમેશા કહું કે જીવની અંદર બે શબ્દ છે, જીવ પ્લસ આત્મા. આત્માનો અર્થ થાય સેમ ચૈતન્ય તત્વ, અને એ ચૈતન્ય તત્વનું
आभास के प्रतिबिंब, प्रतिबिंब छे ए सूक्ष्म शरीर ऊपर पड़े, અને સૂક્ષ્મ શરીર છે એ કેવું બની જાય તો કે ચેતનવંત લાઈવ થઈ જાય, ચેતનવંતુ થઈ જાય, અને એ ચેતનવંતુ સૂક્ષ્મ શરીર છે એ કહેવા લાગે કે હું છું, હું છું, પણ હું કોણ છું? તો કે હું સ્ત્રી છું, પુરુષ છું, એ જે માનું એને જ કહેવાય જીવ. ખરેખર આત્મા તો બધાની અંદર કોમન જ છે, પણ આવી રીતે સ્થૂળ અને સૂક્ષ્મ શરીર સાથે અહંકાર કેળવો એને જ કહેવાય જીવ. અને ઇવન પર્ટિક્યુલરલી સૂક્ષ્મ શરીર સાથેનું તાદાત્મ્ય, સૂક્ષ્મ શરીર સાથેના તાદાત્મ્ય કરી અને પછી એ સૂક્ષ્મ શરીર છે એ સ્થૂળ શરીર સાથે જોડાય અને જે બોલાય છે એને કહેવાય જીવ. વાસ્તવિક રીતે જીવ જેવું છે, જીવત્વમ મિથ્યા છે. ખરેખર ત્યાં કેવો છે તો કે આત્મા જ છે. પણ જ્યાં સુધી સૂક્ષ્મ શરીર સાથે દેહાત્મ ભાવ છે અથવા એને કહેવાય તાદાત્મ્ય છે, ત્યાં સુધી જીવની યત યત શરીરમ આદત્તે, જે જે શરીર પ્રાપ્ત થાય તેન તેન સયુજ્ય, એનાથી એનાથી એ જોડાય છે. એ જ બિચારું સૂક્ષ્મ શરીર કીડીમાં હોય તો બોલે કે હું કીડી છું, એ જ સૂક્ષ્મ શરીર હાથીમાં આવે તો હું હાથી છું, એ જ સૂક્ષ્મ શરીર મનુષ્યમાં આવે તો બોલે કે હું સ્ત્રી છું, પુરુષ છું. એટલે કે એની પોતાની વાસ્તવિક રીતે આઈડેન્ટિટી કે જાતિ નથી સૂક્ષ્મ શરીર. અને આપણે આ મંત્ર 11 નું ગઈકાલે જોતા હતા. એવી રીતે બીજા શરીરને પ્રાપ્ત કરે છે, કેન તરહી અસૌ શરીરાણી આદત્તે ઇતિ આહ શંકરાચાર્ય, એટલે કેન કારણે, કેવી રીતે અસૌ જીવઃ શરીરાણી આદત્તે, કે કારણે જીવાત્મા છે એ બીજા શરીરને ગ્રહણ કરે છે એ અહીં દર્શાવવામાં આવ્યું છે. સૌથી પહેલા એક ઉદાહરણ બીજી લાઈનમાં આપ્યું છે અને ઉદાહરણ છે ગ્રાસ અંબુ વૃષ્ટ્યા આત્મ વિવૃદ્ધિ જન્મ. ગ્રાસ નો અર્થ થાય અન્નનો કોળિયો, અન્ન ગ્રાસ એટલે કે અન્નનો કોળિયો, અંબુ એટલે કે પાણી જલમ, એ અંબુની વૃષ્ટિ થાય એનાથી અન્ન થાય, એ અન્નને આપણે ખાઈએ એટલે શું થાય તો કે શરીરનો જન્મ થાય અને શરીરની વિવૃદ્ધિ એટલે કે વધે વર્ધતે. એટલે કે શરીરનો જન્મ છે કેના ઉપર આધારિત છે? તો કે અન્ન અને પાણી ઉપર. અન્ન ને પાણીથી શરીરનો જન્મ પણ થાય છે અને શરીરની વૃદ્ધિ પણ પામે છે. એ જ રીતે આ બિચારું સૂક્ષ્મ શરીર છે એ એક પછી એક બીજા શરીરો કેમ પ્રાપ્ત કરે છે? એટલે પેલાની અંદર એને એક ઓર્ડર આપ્યું છે, પણ મારી દ્રષ્ટિએ આ ઓર્ડર ને વી કેન ચેન્જ, આપણે બદલાવી શકીએ. એને 4 નામ આપ્યા છે, સંકલ્પ બીજું છે અહીંયા સંકલ્પન, બીજું છે સ્પર્શ, ત્રીજું છે દ્રષ્ટિ અને ચોથું છે મોહેહી. આ ઓર્ડર છે, પણ ખરેખર ઓર્ડર છે એ હું આજે વિચારતી હતી તો એમ થઈ શકે કે પેલા દ્રષ્ટિ હોય, દ્રષ્ટિ પછી સંકલ્પ થાય, સંકલ્પ થયા પછી સ્પર્શ, અને પછી મોહ. યાત્રા છે એક શરીરમાંથી બીજા શરીરમાં કેવી રીતે થાય છે? એટલે કે સપોઝ એક સ્થૂળ શરીર છે, એ સ્થૂળ શરીરની ક્યાંક દ્રષ્ટિ પડી, જેવી રીતે આપણે કહીએ છીએ ને કે કામા જાયતે ક્રોધ ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાય, એવી જ રીતે કોઈ પણ જીવાત્મા પર્ટિક્યુલર મનુષ્યની દ્રષ્ટિ પડી કોની ઉપર? તો કે કોઈ વસ્તુ ઉપર, કોઈ વ્યક્તિ ઉપર દ્રષ્ટિ પડી અને પછી એ મનુષ્યને થયું કે આ વસ્તુ તમારી પાસે જોવી જોઈએ.
આ વ્યક્તિ તો મારી સાથે જ જોડાવી જોઈએ. ઇવન પરિસ્થિતિ આપણને કોઈ ગમતી હોય તો આવી જ પરિસ્થિતિ મારા જીવનમાં આવે તો મને બહુ ગમે. એ જે હું વિચારું એને કહેવાય દ્રષ્ટિ પડવી. અને એકવાર દ્રષ્ટિ એના ઉપર પડે એટલે માણસ પછી જે સંકલ્પ કરે કે મારે આ જોઈએ એને કહેવાય સંકલ્પ. સંકલ્પનો અર્થ થાય આપણે મનમાં એક નક્કી કરીએ, જે મેં અત્યારે બોલી કે આ વસ્તુ જોઈ, વ્યક્તિ જોઈ કે પરિસ્થિતિ જોઈ, એ મનમાં નક્કી કરવું એને કહેવાય સંકલ્પ. એ સંકલ્પથી પણ કાંઈ થતું નથી. સંકલ્પ પછી અહીંયા લખ્યું છે સ્પર્શ. સ્પર્શનો ખરેખર અંદર જે ડેફિનેશન આપી છે કે એની જે સમજાયું છે, સ્પર્શનો અર્થ થાય કર્મ કરે. માણસ છે એ વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિને પામવા માટે જાત જાતના કર્મ કરે. એ કર્મ કરે પછી એને સપોઝ જે વસ્તુ જોતી હતી એ મળી ગઈ, વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ, પછી એની સાથે એને સુખ થાય તો કે મોહ. મોહનો અર્થ છે જેને સાચું કે ખોટું જેની સમજણ નથી એને કહેવાય મોહ. સત્ય છે ત્યાં અસત્ય દેખાય, અસત્ય છે ત્યાં સત્ય દેખાય, ધર્મ છે ત્યાં અધર્મ દેખાય, અધર્મ છે ત્યાં ધર્મ દેખાય. એટલે કે સાચું ખોટું ધર્મ અધર્મ એનો અર્થ કે એ ગમતી વસ્તુને પ્રાપ્ત કરવા ધર્મ અધર્મનો સહારો, સાચા ખોટાનો સહારો લે એટલે એને શું પ્રાપ્ત થાય તો કે પાપ અથવા પુણ્ય. અને એ પાપ અને પુણ્ય છે એ બીજા જન્મ માટે શું છે તો કે બીજા જન્મ માટે એ જવાબદાર છે. એટલે લખ્યું કે એ પાપ પુણ્ય છે કર્મ અનુગાની. અનુગાનીનો અર્થ થાય અનુગચ્છતી. અનુગ એક શબ્દ છે. અનુનો અનુગનો અર્થ થાય અનુગચ્છતી, પાછળ પાછળ જવું એને કહેવાય અનુગચ્છતી. સીતા રામમ અનુગચ્છતી. સીતા છે રામની પાછળ પાછળ જતા હતા. એવી જ રીતે આ જીવાત્મા છે કેવો છે તો કે કર્મ અનુગાની. કર્મ જેવો કર્યો એની પાછળ પાછળ એ ફોલો કરે છે. પછી જો કર્મ સારું કર્યું હોય તો દેવતા યોની, કર્મ અત્યંત ખરાબ કર્યું છે તો પશુ યોની, અને આપણા જેવા મિશ્રાજી છે મનુષ્ય યોની. એટલે કે કર્મ અનુગ્રામી અનુક્રમેણ, અનુક્રમેણ બાય ઓર્ડર, એક પછી એક અનુક્રમેણ સ્થાનેશુ. અહીંયા સ્થાનેશુ નો અર્થ થાય યોનિષુ, જુદી જુદી યોનિઓની અંદર. યોનિષુ દેહી નો અર્થ થાય જીવ. આ જીવાત્મા છે રૂપાણી. જેવો જીવ એવો આકાર, વીછી હોય તો વીછીનો આકાર, કીડી હોય તો કીડી. રૂપાણીનો રૂપાણીનો અર્થ થાય અનેકવિધ આકાર અભિસંપ્રપદ્ય. એ જુદા જુદા આકારો છે એ ધારણ કરે છે. આવી રીતે એક શરીરમાંથી બીજા શરીરની અંદર એનું શું થાય છે તો કે ટ્રાવેલિંગ, યાત્રા, મુસાફરી સતત ચાલુ છે. આમ તો ઘણી વખત મેં આ સ્ટોરી કરી છે પણ આ મને સ્ટોરી ગમે છે એટલે ફરી વાર એકવાર રિપીટ કર્યું કે નારદ ભગવાન, નારદજી છે એ એકવાર વિષ્ણુ ભગવાન પાસે ગયા અને નારદજીએ વિષ્ણુ ભગવાનને પૂછ્યું કે મારે સત્સંગનું ફળ જાણવું છે. કે સત્સંગનું ફળ શું? સારા માણસોનો સંગ કરીએ તો એનું ફળ શું? એટલે વિષ્ણુ ભગવાન અને નારદજીનો સંબંધ યુનિક છે, એક ફ્રેન્ડ જેવા પણ છે અને ક્યારેક ગુરુ શિષ્ય જેવાય છે. એટલે વિષ્ણુ ભગવાને નારદજીને કઈક પદાર્થ પાઠ ભણાવો હશે કે કઈક અમુક રીતે સમજાવવું હશે. એટલે વિષ્ણુ ભગવાન કીધું કે રાઈટ નાઉ આઈ એમ વેરી બિઝી, હું અત્યારે બહુ જ બિઝી છું, એટલે મને આ સત્સંગનો લાભ શું એ મને જવાબ આપવાનો ટાઈમ નથી. પણ તમે એક કામ કરો કે તમે ક્યાં જાઓ તો એને કીધું કે એક હમણાં જ ઈયળ ઉત્પન્ન થઈ છે, કોશેટામાંથી ઈયળ ઉત્પન્ન થઈ છે, એ ઈયળને જઈને તમે પૂછો કે સત્સંગનું ફળ શું, આપણે સત્સંગ કરીએ એનું ફળ શું કે એનો લાભ શું. નારદજીને ઈયળને શું ખબર પડે, ભગવાને કીધું તમારે જાણવું હોય તો જાઓ,
એટલે ઈયળ પાસે ગયા અને જેવા ઈયળ પાસે જઈને એને બોલા કે સત્સંગનું ફળ શું, એટલે કે ઈયળનું શું થયું, તો કે મૃત્યુ, મરી ગઈ, ઓન ધ સ્પોટ મરી ગઈ. એટલે નારદજી આવ્યા અને વિષ્ણુ ભગવાનને કીધું કે અરે એ તો મરી ગઈ, ભગવાન કે આમે એને આયુષ્ય ઓછી હોય તો મરી ગઈ હશે, પણ તમે એક કામ કરો કે અત્યારે હમણાં જ એને કીધું કે નાના નાના ચકલીના બચ્ચા આવ્યા છે. આપણે એમ કહીએ કે ટીટોડીના આપણા આશ્રમની અંદર ટીટોડીએ ઈંડા મૂક્યા હતા, લગભગ 1-1.5 મહિના એને ઈંડાને સેવા, અને સેવા પછી હવે નાના નાના આપણે કહીએ ને કે બેબી ટીટોડું બહુ સરસ છે, ક્યુટ, એ હમણાં ઉત્પન્ન થયા છે 2 દિવસ થયા, એવા એક ટીટોડીના બચ્ચા ઉત્પન્ન થયા હતા. એને વિષ્ણુ ભગવાને કીધું નારદજીને કે તમે ત્યાં જાઓ ટીટોડી પાસે અને પૂછો કે સત્સંગનું ફળ શું. એટલે નારદજીને એમ હતું કે ભગવાન મને રમાડે છે, આપણે લોકો કે ઘણી વાર રમાડતા હોય, એ કીધું ટીટોડી બચ્ચાને ખબર પડે તો ભગવાન કે તારે જાણવું હોય તો તું જા. એટલે ટીટોડીના બચ્ચા પાસે ગયા, ટીટોડીના બચ્ચાને પૂછ્યું કે સત્સંગનું ફળ શું, તો કે જે ઈયળનું થયું તું એ જ ટીટોડીના બચ્ચાનું, ઓન ધ સ્પોટ ટીટોડીના બચ્ચા પાસ મરી ગયા. એટલે નારદજી એને એમ થયું કે હું જ, આપણને ઘણી વાર એમ થાય ખરાબ ખરાબ થાય, એટલે હું બુંદિયાળ છું, હું જ મારું પ્રેઝન્સ જે બીજા ને કહેવાય ને સારું નથી એવું એ ફીલ કરવા માંડ્યું. એટલે ફરી પાછા એ ગયા અને એને કીધું કે એ ટીટોડીનું બચ્ચું મરી ગયું. એટલે કે કેમ, તો એને કીધું કે એક ઈમુ નું બચ્ચોનો જન્મ થયો, ઈમુ નામનું એક પક્ષી છે, એની હાઇટ આપણા જેટલી હોય છે, 5 ફૂટ, જો કોઈ જોયું અથવા ગૂગલ સર્ચ કરજો ઈમુ નામનું પક્ષી, એ કે બહુ મોટું પક્ષી છે, એના બચ્ચામાંથી હવે એટલે ઈંડામાંથી બચ્ચું નીકળ્યું છે, તું બચ્ચાને જઈને પૂછો નારદજીને કે વોટ ઇઝ ધ બેનિફિટ ઓફ સત્સંગ, સત્સંગનું ફળ શું છે, તો કે સેમ ઈમુનું બચ્ચું પણ શું થયું, તો કે મરી ગયું. પછી ભગવાન પાસે પાછા નારદજી ગયા અને ભગવાન કીધું કે આ વખતે એક કામ કર, કે હમણાં જ એને કીધું કે ઘોડાને ત્યાં બચ્ચાને જન્મ થયો છે, એટલે કે સરસ ઘોડી, હોર્સ, અશ્વ, એક ઘોડીનો જન્મ થયો છે, તું ઘોડીના બચ્ચાને જઈને પૂછ. એટલે કીધું કે મરી જશે તો કે ભગવાન કે તું ચિંતા કરમાં, જેનું જન્મ છે એનું મૃત્યુ છે, તમે જઈને પૂછો. એટલે ઘોડીના બચ્ચા પાસે ગયા તો ઘોડીનું બચ્ચું પણ શું થયું, તો કે ઓન ધ સ્પોટ મરી. પછી નારદજીને ભગવાન ઉપર ખીચડી કે આને જવાબ નથી દેવો અને મને ખોટે ખોટા ધક્કા ખવડાવે છે. એટલે પાછા ભગવાન પાસે જઈને ગુસ્સે થઈને કીધું તમારે જવાબ આપવો હોય તો, ન આપવો હોય તો કાંઈ નહીં, પણ હવે મારે પૂછવા નથી જવું. એટલે ભગવાન કે એવું ન કરાય, હમણાં જ એને કીધું કે ગાયનું વાછરડું આવ્યું છે, બહુ સરસ ગાયનું વાછરડું છે, તમે ગાયના વાછરડાને જઈને પૂછો કે ભાઈ સત્સંગનું ફળ શું. એટલે પાછા નારદજી ગયા અને ઓન ધ સ્પોટ વાછરડી બિચારી મરી ગઈ, ગાય મરી. અને નારદજીને એમ થયું કે મને ગૌ હત્યાનું પાપ લાગ્યું, અને પછી એનું મગજ છેટકો અને એને વિષ્ણુ ભગવાને કીધું કે મારે હવે પ્રશ્નનો ઉત્તરમાં મને રસ નથી, મારે જાણવું જ નથી. ભગવાન કે એક વાર મારી પાસે આવ્યા છો, પ્રશ્ન પૂછો તો તમારે જાણવું જ જોઈએ. એટલે કે હવે તમે એક કામ કરો કે રાજાને ઘરે રાજકુમારનું જન્મ થયું, હવે રાજાના રાજકુમારને જઈને પૂછો કે સત્સંગનું ફળ શું. એટલે નારદજી કીધું તમારે મને જેલમાં નાખો, અત્યાર સુધી હું જે જે પાસે ગયો છું બધાના મૃત્યુ થયા છે, હવે રાજાના ઘરે જાઓ ને રાજકુમારને હું પૂછું ને રાજકુમાર મરી જાય તો મારું તો, રાજા તો જેલમાં જ નાખે ને કે તમારી હાજરીમાં મારો દીકરો મરી ગયો, રાજકુમાર મારે નથી જવું. એટલે પહેલી વાર ભગવાને ફોર્સ કર્યો અને કીધું કે ગમે એ થાય હું બાહેધરી આપું છું કે આ રાજકુમાર તો નહીં જ મરે, તમે રાજકુમાર પાસે જાઓ અને પૂછો. નારદજી ગયા, રાજાને ખબર પડી કે ઇવન નારદજી જેવા સંત એવા બહુ ખુશ થયા. એટલે નારદજીએ કીધું હું બહુ ખુશ છું તમારે ત્યાં દીકરાને જન્મ થયા છે, મારે દર્શન કરવા છે, મારે જોવો છે. રાજા તો ખુશ થઈ ગયા, રાજા લઈ એને રાણીવાસમાં લઈ ગયા, રાણીવાસમાં લઈને છોકરાને લઈ આવ્યા અને નારદજીના ખોળામાં મૂક્યો અને એને કીધું કે જુઓ આ મારો દીકરો અત્યારે જન્મ થયો છે, એને 1-2 દિવસ જ થયા છે. એટલે નારદજીએ કીધું હું એકાંતમાં આશીર્વાદ આપવા માંગુ, કારણ કે જાહેરમાં તો ન પૂછાય સત્સંગનું ફળ શું છે, એટલે કે એકાંતમાં આશીર્વાદ. એટલે રાજાને એમ થયું કે મહાન ભક્ત છે, સંત છે, એટલે કે વાંધો નહીં પૂછો, જાઓ જાઓ તમે, અમે બધા નીકળી જાય છીએ. એટલે એ રાજકુમાર છે એ નારદજીના ખોળામાં સૂતો હતો અને નારદજીએ પ્રશ્ન પૂછ્યો કે સત્સંગનું ફળ શું.
એટલે એ રાજકુમાર બોલ્યો અને એને કીધું, સત્સંગનું ફળ હું પોતે છું. એને કીધું કે આ સત્સંગનું ફળ હું પોતે. એટલે નારદજી જે સમજ્યા ને, કે એટલે શું? તો કે તમે જ્યારે પહેલી વાર મને પૂછવા આવ્યા ત્યારે હું ઈયળ હતો, તમે જેવું પૂછ્યું કે સત્સંગનું ફળ શું, એટલે મને એક ખરાબ યોનિમાંથી મુક્તિ મળી ગઈ. કારણ કે ઈયળનું જીવન કઈ સારું નથી, મને મુક્તિ મળી ગઈ. પછી પાછું તમે મારી પાસે કેવી રીતે આવ્યા? તો કે ટીટોળીના બચ્ચા હોત ત્યારે હું જ પાછો ટીટોળીના બચ્ચા તરીકે જઈ અને હું એની પાસે આવ્યો અને જેવું પૂછ્યું તો હું ટીટોળીની યોનિમાંથી પણ છૂટી ગયો. તમારા ખાલી પ્રેઝન્સથી, તમારા સાનિધ્ય માત્રથી મને એ આ બધી જ પાપ યોની છે, ઈયળની યોની કે પછી ટીટોળીની કે કોઈ પણ પક્ષીની યોની છે, બધી પાપ યોની છે, તો કે હું એમાંથી પણ મુક્ત થઈ ગયો. પછી તમે ઈમુ તરીકે હું જન્મું, ઈમુના મધર મધર ઈમુમાંથી હું બચ્ચા, અને જેવા તમે મારી પાસે આવ્યા તો તમે મને એ યોનિમાંથી પણ મુક્તિ અપાવી. પછી મારો જ જન્મ ઘોડી તરીકે થયો, અશ્વમાંથી એક બચ્ચું થયું, હું નાનું વછેરું થયું, અને તમે જેવા આવ્યા તો મને એ ઘોડીની યોનિમાંથી પણ મુક્તિ મળી. પછી હું ગાય તરીકે, એટલે એનું કહેવાય ને કે ક્રમશઃ એનું કહેવાય ને કે એનું પેલું વધવા માંડ્યું. પછી ગાય સારામાં સારી યોની કહેવાય, પશુ યોની અંદર ગાય ઇઝ ધ બેસ્ટ. તો મને ગાય તરીકે જન્મ થયો, ત્યાં પણ તમે આવ્યા, એમાંથી હું છૂટું થઈ, મુક્ત થઈ ગયો ગાય યોનિમાંથી, અને અત્યારે હું રાજકુમાર તરીકે જન્મ. એનો અર્થ કે એક ઈયળ માત્ર નારદજી જેવા સત્સંગ સાધુના સંપર્કમાં આવ્યો તો કેટલી બધી યોની છે એને ક્રોસ કરી અને અત્યારે હું રાજકુમાર થઈ ગયો છું. અને મનુષ્યનું શરીર જ એવું છે કે એકવાર જો એ સારો સત્સંગ કરે તો એને આત્મજ્ઞાન પણ પ્રાપ્ત થાય અને કાયમ માટે છૂટી શકે. એટલે અહીંયા જે લખ્યું છે, આ બધો જીવ, આ દેહીનો અર્થ થાય જીવ, એ જીવ કેવો છે? કર્મ અનુગામી, કર્મની પાછળ પાછળ ચાલવા વાળો, જેવા પાપ જેવા પુણ્ય એ પ્રમાણે. કર્મ અનુગચ્છતિ અનુક્રમેણ, એટલે મને અનુક્રમ યાદ આવ્યો કે ઈયળ થી લઈને અનુક્રમેણ અપ ટુ ગાય સુધી, સ્થાનેશુ, સ્થાનેશુ નો અર્થ થાય યોનિષુ, વિવિધ રૂપાણી, ઈયળ ટીટોડી ઈમુ આ બધા જ જાત જાતના આકારો, અભિસંપ્રપત્તિ. એવી રીતે જીવાત્મા છે, એક શરીરમાંથી બીજા શરીરમાં એવી રીતે રૂપાણી નો અર્થ થાય જેવી યોની એવો આકાર, અભિસંપ્રપત્તિ નો અર્થ થાય પ્રાપ્ત કર્યો છે. અને શંકરાચાર્યજીએ આની અંદર બહુ ડિસ્ક્રિપ્શન નથી આવી અને લગભગ આ એક એમાં નથી આવી. સંકલ્પ એટલે એને તો એમને ટ્રાન્સલેશન કર્યું કે પ્રથમમ સંકલ્પ, માણસ કોઈ વસ્તુને જોવે કે વ્યક્તિને જોવે તો સંકલ્પ નક્કી કરે. તતઃ સ્પર્શનમ, મંત્રમાં સ્પર્શ છે તો સ્પર્શનો અર્થ શું થાય? મેં કીધું એને લખ્યું છે ત્વગ ઇન્દ્રિય વ્યાપાર, એનો અર્થ કર્મ કરે, એટલે કે પેલા દ્રષ્ટિ, પછી સંકલ્પ, પછી સ્પર્શનમ, એટલે કે ત્વચા છે એ ઇન્દ્રિયોનો વ્યાપાર, એટલે કે પછી કર્મ કરે. તતઃ દ્રષ્ટિ, પછી દ્રષ્ટિ વિધાન, મારી દ્રષ્ટિએ પેલા દ્રષ્ટિ, પછી સંકલ્પ, પછી ત્વગ ઇન્દ્રિય, અને છેલ્લે શું આવ્યું? તો કે છેલ્લે છે મોહ, એટલે કે તતઃ મોહ, પછી આ મારું છે આને હું છોડું નહીં, મેં આ રીતે પ્રાપ્ત કર્યું છે એ મોહ, સાચું શું ખોટું શું એનો જેને વિચાર ન હોય મોહ. એટલે પછી શંકરાચાર્યજી લખ્યું કે તૈહી, તેના વડે, અને સેના વડે? તો કે ઈચ્છા કરે, કર્મ કરે, કોઈ વસ્તુને જોવે અને સાચા ખોટાની ખબર ન પડે, શુભ અશુભની ખબર, ધર્મ, એના વડે શુભ અશુભાની કર્માણી નિષ્પદ્યંતે. આ જીવ છે એ સાચા ખોટા, ધર્મ અધર્મ વાળા કર્મ છે એ કૈરાજ કરે છે, કર્મ કૈરાજ કરે છે, અને કર્મના ફળ રૂપે, તતઃ બીકોઝ ઓફ કર્મ, એ કર્મના ફળ રૂપે પછી શું થાય છે? તો કે કર્મના ફળ રૂપે કર્મ અનુસારીની, કર્મ અનુગાનીનો અર્થ શંકરાચાર્યજી કર્યો
कर्म अनुसारिणी स्त्री पुं नपुंसक लक्षणानि अनुक्रमेण जे वो ए प्रमाण स्त्री छे पुरुष छे के नपुंसक छे ए प्रमाणे परिपाक अपक अपेक्षया परिपाक नो अर्थ थाय कर्म फल नहीं पाके ए प्रमाण जे प्रमाणे कर्म फल छे एनी अपेक्षा प्रमाणे देही नो अर्थ थाय मर्त्य आ जीव छे ए स्थाने शु त्या स्थान छे એટલે એનો અર્થ થાય યોનિષુ જાત જાતની યોનિની અંદર દેવ તિર્યંગ મનુષ્યાદિષુ અભિસમ પ્રપત્તિ એ જાત જાતની યોનિની અંદર શુભ કર્મ કરે તો દેવ યોનિ અશુભ કર્મ તિર્યક યોનિનો અર્થ થાય અશુભ કર્મ અને મનુષ્ય છે એ મિશ્ર કર્મ શુભ અશુભ મિશ્ર આદિષુ અભિસમ પ્રપત્તિ એ પ્રાપ્ત કર્યા જ કરી અને કેટલા વખત તે કરીએ છીએ તો એનો હિસાબ જ નથી. અસંખ્ય જન્મોથી આપણે એક પછી એક શરીરની અંદર મરીએ બીજું શરીર પ્રાપ્ત કરીએ મરીએ એવી રીતે આ ક્રમ છે એ ચાલ્યા જ કરે છે. અને કેવી રીતે શરીર આપણને પ્રાપ્ત થાય છે તો કે જેવા કર્મ એવું શરીર એટલે જે ઉદાહરણ આપ્યું હતું જે મેં કીધું કે જેવું ખાઈએ જેવું પીએ એવું શરીર પ્રાપ્ત થાય એનું ઉદાહરણ શંકરાચાર્યજી છેલ્લું નહીં તત્ર દ્રષ્ટાંતમ આહ તત્ર તસ્મિન વિષય આ વિષયની અંદર શંકરાચાર્યજીએ કીધું કે દ્રષ્ટાંત આપ્યું કે ઉદાહરણ આપ્યું અને ફરી પાછું ગ્રાસ અંગુનો હો અન્નપાનયો હો અનિયતયો હો વૃષ્ટિ આસેચન એટલે કે ગ્રાસ નો અર્થ થાય અન્ન અંબુ નો અર્થ થાય પાણી એટલે દેખો કે અન્નપાન ખાવું અને પીવું બધાનું કેવું છે તો કે અનિયત આટલું જ ખાવું એવું ને આપણે તો એકદમ આડોળું જેમ ખાઈએ છીએ એનાથી વૃષ્ટિ આસેચનમ એ આપણા શરીરની અંદર જાય છે અને એનાથી આત્મનહ નો અર્થ થાય શરીરસ્ય વૃદ્ધિ ચાલ એ પ્રમાણે શરીર આપણે એમ કે આ બહુ ખાય તો જાડો થઈ આ બહુ ઓછો ખાય છે પાતળો થઈ ગયું એટલે કે અન્ન પાન ઉપર શરીરસ્ય વૃદ્ધિ જાયતે જાયતે નો અર્થ થાય ઉત્પન્ન થાય છે એવી જ રીતે શુભ કરે તો દેવતાઓની અશુભ કરે તો તિર્યકીઓની મિશ્ર કરે તો મનુષ્યયોની એવી રીતે આ જીવ છે એ અનેક યોનિની અંદર ફેરા કરે છે અને કેવા કેવા આપણને સ્થૂળ દેહ પ્રાપ્ત થયા કરે એટલે 12મા મંત્રમાં કીધું કે કેવા હોય છે તો એની અંદર લિસ્ટ છે સ્થૂલાની સૂક્ષ્માણી બહુની ચ એવ રૂપાણી દેહી સ્વગુણે સ્વગુણેહી વૃણોતિ ક્રિયાગુણેહી આત્મગુણેહી ચ તેષામ સંયોગ હેતુ અપરઃ અપિ દ્રષ્ટઃ હવે આની અંદર જે લિસ્ટ આપ્યું છે સ્થૂલાની એટલે મારી દ્રષ્ટિએ સ્થૂલ યોનિનો અર્થ થાય વૃક્ષ યોનિ છે ને સ્થૂળ કે પણ ઇવન શાસ્ત્ર માને છે કે પર્વતમાં જીવ છે આપણે એમ કહે ને કે મૈનાક પર્વત વાત કરતો હતો એટલે અહીંયા સ્થૂલાની નો અર્થ એને પર્વતો અને પથ્થરને ઉલ્લેખ્યું છે એવી સ્થૂળ યોનિ સૂક્ષ્મ યોનિ નો અર્થ થાય દેવતા યોનિ જે આપણે આપણી આંખથી નથી જોતી એવી કેટલીય યોનિઓ બહુની રૂપાણી આવા અસંખ્ય કારણ કે ટોટલ કેટલી યોનિ છે તો કે 84 લાખ યોનિ આ 84 લાખ યોનિ છે એ દેહી એનો અર્થ થાય ફરી પાછો આ જીવાત્મા સ્વગુણેહી અહીંયા ગુણનો અર્થ પાપ અને પુણ્ય એવું લખવામાં આવ્યું છે પોતપોતાના પાપ અને પોતપોતાના પુણ્ય પ્રમાણે આ જીવ છે એ સ્થૂળ શરીર છે એ પસંદગી કરે છે અથવા એને આપવામાં આવે છે વરણ કરે છે ખરેખર વૃણોતીનો અર્થ થાય એનું નક્કી કરે છે પણ એવું કહેવાય છે જે ઉચ્ચ કક્ષાનો જીવ છે એને મારે કયા શરીર લેવું છે એ નક્કી કરવાનો હક છે
પણ જે સાવ સ્થૂળ રીતે જીવન જીવે છે એને પરમાત્મા નક્કી કરે છે કે આ જીવને હવે કઈ યોનિઓ એટલે કે વૃણાતિનો અર્થ થાય નક્કી કરી અને બીજું શરીર આપ અને બીજો જે શરીર ધારણ કરે ત્યારે એ કઈ પ્રમાણે કરે છે તો કે બે કારણથી શરીર ધારણ કરવામાં આવે છે. એક ક્રિયા ગુણેહી. ક્રિયા ગુણેહી નો અર્થ શંકરાચાર્ય જે આમાં નથી લખ્યો પણ આ જે ટ્રાન્સલેશન જેમાં છે કર્મ ફલ પ્રમાણ. કર્મ ફલ પ્રમાણે દેહી સ્વગુણેહી એટલે કે શરીર છે એ પ્રાપ્ત કરે છે એવી જ રીતે આત્મગુણેહી. આત્મગુણેહી નો અર્થ થાય પોતપોતાના સંસ્કાર. ઘણી વાર આપણે કહીએ છીએ કે આ માણસની અંદર સંસ્કાર જ નથી, બોલવાની ભાન નથી, કેમ વ્યવહાર કરવો એ ભાન નથી. એ કેવી રીતે આવે તો કે આગું સે ચલી આ રે, આજે ના જે શીખેલો જીવ નથી આગલા જન્મમાં એ કઈ કેવું કરતા હશે. એટલે કે આપણું જે બીજું શરીર ધારણ કરીએ છીએ કોઈ પણ જીવાત્મા એ ક્યાં બેઝ ઉપર કરીએ છીએ તો કે આપણા પોતાના કર્મ ફળ ઉપર અને આપણા સંસ્કાર મનની અંદર આપણે કેવું શુદ્ધ છે અશુદ્ધ છે એ સંસ્કાર ઉપર. સંયોગ હેતુ એટલે શંકરાચાર્ય જે લખ્યું કે સંયોગ હેતુ નો અર્થ થાય દેહાંતર હેતુ. કયો દેહ મળે હુ વિલ ડિસાઇડ. આપણે એમ કહે કે ના ના મારે તો દેવતા થાવું તો ભગવાન કે તું ગમ મારે નક્કી કરવું પડશે કે તને. એટલે સંયોગ ક્યાં શરીર સાથે સંયોગ એનું કારણ છે એ નક્કી કરવા વાળું કોણ છે તો કે ઈશ્વર છે. અને અપરહ અપિદ્રષ્ટ એનો અર્થ કે ક્રિયાને લીધે પણ આ બીજો જન્મ મળે અને સંસ્કારને લીધે પણ આપણને બીજો દેહ પ્રાપ્ત થાય છે. એટલે કે આપણા પોતાના કર્મ ફળ અને આપણા મનના શુદ્ધિકરણ પ્રમાણે સંયોગ હેતુ દેહ અંતર સંયોગ બીજા શરીરમાં જાય એ કયા બેઝ ઉપર છે તો આપણા કર્મ ફળ ઉપર આપણા સંસ્કાર. આપણે વિચાર તો કરીએ કે એકનું એક સૂક્ષ્મ શરીર છે એ કેટલા વખતથી ફૈરાજ કરે છે એમાંથી ક્યારે બહાર જ નથી નીકળતા. અને હવે શંકરાચાર્યજી સ્થૂલાની સૂક્ષ્માણી એ શરીર ક્યાં ક્યાં છે રૂપાણ તો એની દ્રષ્ટિએ તો સ્થૂલાની ઇતિ તાની ચ સ્થૂલાની અશ્માદિની. અશ્મનો અર્થ થાય પથરા. પથ્થરમાં જીવ હોય છે એવું માને છે એટલે કે પથ્થર રૂપે પણ એ જીવનો જન્મ થાય. પણ આપણે એમ કહી શકીએ કે વૃક્ષ છે ને એ પણ જીવ છે, પર્વત છે એ પણ જીવ છે શાસ્ત્ર પ્રમાણ તો એને કહેવાય સ્થૂલાની શરીર. સૂક્ષ્માણી તો એને સૂક્ષ્માણીમાં શંકરાચાર્યજી લખ્યું છે તેજસ ધાતુ પ્રભૂતિ. એનો અર્થ થાય કે જાત જાતના ધાતુ. કયા ધાતુ એનું સ્પષ્ટતા ના કરી પણ એમ કહી શકાય કે ધાતુનો અર્થ થાય એટલે એને લખ્યું છે કે મહત્વની ત્રણ જીવની છે પ્રાણી મનુષ્ય અને દેવતા. એને સૂક્ષ્માણીનું મારું દ્રષ્ટિએ થાય દેવતાની યોનિ. ઇવન હિરણ્યગર્ભ પણ અત્યંત ઉત્કૃષ્ટ જીવ છે. એટલે એ કેટલો ઉત્કૃષ્ટ કે સ્વચ્છ જીવ હશે કે એને ભગવાન હિરણ્યગર્ભ બનાવી. એટલે કે એ બધા સૂક્ષ્માણી તેજસ ધાતુ. એનો અર્થ શું થાય કે આપણે બધા મિનરલ્સ છે એને ન કહેવાય. આવા પ્રભૂતિની બહુની એટલે શંકરાચાર્યજી લખ્યું દેવ આદિ શરીરાન. દેવતા છે મનુષ્ય છે અને પ્રાણી છે આમાં થઈને 84 લાખ ભગવાન પૂરા કરે છે એમાં દેહી અને ખાસ કરીને દેહી એટલે કોણ એટલે શંકરાચાર્યજી સ્પષ્ટતા કરી વિજ્ઞાન આત્મા. વિજ્ઞાન આત્માનો અર્થ થાય જેને શરીર સાથે તાદાત્મ્ય છે. આપણે કહે ને વિજ્ઞાનમય શરીર બુદ્ધિ હું છું એ હું છું છે આપણે કોણ બોલીએ તો કે હું શરીર છું એ જે બોલે છે એટલે એને લખ્યું કે વિજ્ઞાન.
કારણ કે તૈતરીય ઉપનિષદની અંદર સા વિજ્ઞાન આત્મા એનો અર્થ જીવ કરે છે, એટલે કે એ જીવ છે એ પોતપોતાના પાપ પુણ્ય પ્રમાણે, એટલે શંકરાચાર્ય જે લખ્યું સ્વગુણે હિ નો અર્થ સ્વગુણે હિ વિહિત પ્રતિષિદ્ધ વિષય અનુભવ સંસ્કારે હિ વૃણોતિ આવૃણોતિ. એ શરીર ધારણ કરે છે કેના બેઝ ઉપર? તો કે સ્વગુણે હિ. એટલે લેખું કે બે પ્રકારના કર્મો, વિહિત કર્મ પ્રતિષિદ્ધ કર્મ. આપણે ઘણી વાર ભાઈ વિહિત નો અર્થ થાય જે કરવા જ જોઈએ નિત્ય કર્મ, એને કહેવાય વિહિત કર્મ. અને પ્રતિષિદ્ધ નો અર્થ થાય જે ન કરવાના કર્મ, એને કહેવાય પ્રતિષિદ્ધ કે નિષિદ્ધ કર્મ. નિષિદ્ધ અથવા પ્રતિષિદ્ધ બે નો અર્થ એક જ થાય. પ્રતિષેધ નિત્ય કર્મ કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય, જ્યારે ન કરવાના કરીએ એનાથી આપણને શું થાય? તો કે એનાથી પાપ પ્રાપ્ત થાય. એટલે લેખો કે વિહિત પ્રતિષિદ્ધ વિષય અનુભવ સંસ્કારે. માણસ એમ કે આ ન કરાય ધરારથી કરે એટલે એનો અનુભવ, એટલે કે આવા સંસ્કારોથી ઋણોથી આવૃણોથી આ બેઝ ઉપર જાત જાતનું દેવ કે મનુષ્ય કે પશુ યોની છે ભ્રૂણોતી એની પસંદગી થાય છે. અને પ્લસ બીજું શું કરે છે? તો કે આ ઉપરાંત જે ક્રિયા હિ ગુણે હિ આત્મગુણે હિ, એટલે કે તત ક્રિયા ગુણે હિ આત્મગુણે હિ. શંકરાચાર્યજીની એક પણ પ્રકારની સ્પષ્ટતા ના કરી, એટલે બીજા કોઈ લખ્યું કે ક્રિયા ગુણ નો અર્થ થાય આપણે જે કર્મ કરીએ એનો ગુણ નો અર્થ થાય કર્મ ફલ, અને આત્મ ગુણ નો અર્થ થાય આપણા પોતાના સંસ્કાર. એ બેઝ ઉપર સહદેહી એ દેહી અપરહ અપી દેહાંતર, એટલે કે બીજા દેહ સાથે સંયુક્ત ભવતી. અત્યંત પુણ્યશાળી છે દેવતાઓ, એટલે કે એવી રીતે દેહાંતર યુક્ત ભવતી, એટલે કે આવી રીતે એ બીજા શરીર સાથે જોડાઈ જાય છે. ઇતિ અર્થ. આટલું વર્ણન કર્યા પછી 13 અને 14માં કે આવો જીવ જે સતત પુનરપિ જનનમ પુનરથી મરણમ એવી રીતે ફૈરા કરે છે, એનું આ સાયકલમાંથી છૂટી શકે કે એ પરમાત્માને પ્રાપ્ત કરી શકે, તો એના માટે થઈને શંકરાચાર્યજીએ એક બ્યુટીફુલ ભાષ્ય, હવે પછી એટલે 13 અને 14 મંત્ર પહેલા એક સરસ ભાષ્યમ લખ્યું. પણ આ ભાષ્યમ છે ને એની અંદર આ અક્ષરો છે એ સ્પષ્ટ નથી, એટલે મેં એની કોપી કાઢી એક સારી ગ્રંથમાંથી અને એ તમારી સામે રહી. પરમાત્મ તત્વ કે જાનને સે જીવ કી મુક્તિ કા કથન. જીવને મુક્ત થવું છે તો એની ગુરુ ચાવી કઈ? તો કે એક જ, પરમાત્મ તત્વને જાણ. એટલે કે એ પહેલા શંકરાચાર્યજીએ બહુ સરસ એઝ યુઝ્યુઅલ ધ બેસ્ટ, પણ આ ભાષ્ય છે એ આદિ શંકરાચાર્યજી નથી લખ્યું, જ્યારે પણ એને વાંચીએ ત્યારે એમ થાય કે એનાથી લખાયેલું નથી. એટલે કે પહેલું વાક્ય છે સહ નો અર્થ થાય સહજીવ, સહજીવ એવમ આવી રીતે, એકવાર અહીં સુધી બોલી, એવમ અવિદ્યા કામ કર્મ ફલ રાગાદિ ગુરુ ભાર આક્રાંત આક્રાંત જલાબુહુ ઇવ અલાબુહુ નો જલાબુહુ અલાબુહુ ઇવ સ ઇન્દ્રજાલ નિમગ્ન. એટલે મેઇન વાક્ય છે સજીવ નિમગ્ન. નિમગ્ન નો અર્થ થાય ડૂબી ગયો, જીવાત્મા છે ને ડૂબી ગયો,
ક્યાં ડૂબી ગયો એટલે લખ્યું કે સાંદ્રજાલ નો અર્થ થાય કે સંસાર રૂપી જળની અંદર, સંસાર રૂપી જળની અંદર એ બિચારો જીવ છે શું થઈ ગયો કે ડૂબી, શું કામ ડૂબી ગયો? તો આપણે ક્યારે પણ મુસાફરી કરતા હોય ને બોટમાં, ત્યારે એમ કે આટલો જ ભાર લેવો, વધારે ભાર થાય ને તો બોટ ડૂબી જાય, એવી રીતે આ સંસારમાં શું કામ ડૂબી ગયો? તો કે ગુરુ ભાર આક્રાંત, ગુરુ ભાર નો અર્થ અત્યંત ભારથી એ આક્રાંત, એ અત્યંત ભારથી એ કેવો હતો? તો કે જોડાય, હવે આટલો બધો ભારે કેમ થઈ ગયો? આ જીવાત્મા છે, આટલો બધો ભાર વાળો કે વજન વાળો કેમ થઈ ગયો? એટલે એને કીધું કે વજન વાળું થવાનું કામ કયું, કાર્ય કયું છે, કારણ? એ કીધું કે વજન થવાનું કારણ છે અવિદ્યા, કામ, કર્મ, ફલ, રાગ આદિ ગુરુ ભાર આક્રાંત. એટલે કે આ જીવ છે એનું વજન શું કામ વધી ગયું? તો એ સાયકલ ફરી એ જ બતાવી છે. આપણે હંમેશા કહીએ છીએ કે એને અજ્ઞાન છે, અવિદ્યા છે, અવિદ્યાને કારણે એની અંદર હંમેશા એવું થાય છે કે મારામાં કંઈક ઉણપ છે, કંઈક ખૂટે છે, એટલે હું આ કંઈક કરું ને તો મારું સમાજમાં નામ થાય. એટલે એ અજ્ઞાનને કારણે, અવિદ્યાને કારણે પોતાની આંતરિક ઉણપને ઓછી કરવા માટે ઈચ્છા કર્યા કરે. એને કહેવાય કામ, કામનો અર્થ થાય એ ઈચ્છા કરે. માણસ બહુ પૈસા કમાય, શું કામ કમાય? તો કે માણસો ભાવ તો પૂછે ને. એટલે કે હંમેશા આપણું કોઈ પણ કર્મ પાછળ એક જ હેતુ હોય છે કે આપણે અંદરથી આપણને ખોખલામાંની છે, અધૂરામાંની છે, એટલે ઈચ્છા કરીએ કે કોક મને એપ્રિશિએટ કરે. એટલે કે પછી પોતાની ઈચ્છા પરિપૂર્તિ કરવા એ વ્યક્તિ શું કરે? તો કે કર્મ કરે. પછી એ કર્મ સારું પણ હોય, ધાર્મિક પણ હોય, એ કર્મ છે એ કેવું હોય? તો કે અધાર્મિક પણ હોય. અને એને કારણે પછી એને શું પ્રાપ્ત થાય? તો કે એને કારણે પાપ પુણ્ય પ્રાપ્ત થાય. એટલે કર્મ, કર્મ પછી લખ્યું છે ફલ, એટલે કે એને શું પ્રાપ્ત થાય? તો કે પાપ પુણ્ય. કર્મ છે, શંકરાચાર્ય લખ્યું કે ફળ મળે, તો એ ફળ કેવું છે? ગમતી વસ્તુ મળી તો એમાં એને શું થાય? તો કે રાગ આદિ આસક્તિ. અને અણગમતી મળી તો એનાથી શું થયો? તો કે દ્વેષ. એટલે પછી અવિદ્યાને લીધે ઈચ્છા, ઈચ્છાને લીધે કર્મ, કર્મને લીધે સતત કઈ ને કઈ કર્મ કરે એનાથી ફળ, અને ફળ આવે તો કા આસક્તિ થાય કા દ્વેષ થાય. એવું રાગ દ્વેષ પછી ગુસ્સો, એનાથી ગુરુ એટલે કે વજનદાર. ગુરુ નો અર્થ સચ્ચેનાદન ગુરુ ને, અહીંયા ગુરુ નો અર્થ થાય અત્યંત ભારથી આક્રાંત, એ ભારથી ભરાઈ ગયો. અને પછી એનું શું થઈ ગયું? તો કે સાંદ્ર જલ નિમગ્ન, એટલે કે એ સંસાર રૂપી સમુદ્રની અંદર એ કેવો થઈ ગયો? તો કે મગ્ન થઈ ગયો. અને આમાં શંકરાચાર્ય જે એક ઉદાહરણ આપ્યું છે, જે આપણે એક વાર પહેલા પણ આપ્યું હતું, અલાવું, ઈવ અલાવું નો અર્થ થાય નાનું હોડકું. અલાવું આપણે કહે ને, અલાવું, અલાવું લાગે ઉર્દુ વર્ડ, પણ અલાવું નો અર્થ થાય નાની બોટ. હવે નાની બોટ ની અંદર બહુ વજન ભરી દે તો પછી બોટ કેવી થઈ જાય? કે ડૂબી જાય. એવી રીતે આ બિચારો કેવો થઈ ગયો? જીવાતમાં આપણે બધાએ ડૂબી ગયા છે. અને શું કામ ડૂબી ગયા છે? તો કે આટલું બધું કરે છે. અને એનાથી શું થાય? તો કે નિશ્ચયેન, નિશ્ચયેન દેહ અહમ ભાવ આપન્ન. નિશ્ચયેન, ચોક્કસ રીતે દેહ અહમ ભાવ, આ શરીર હું છું એવા ભાવને એ પ્રાપ્ત કરે છે. આપન્ન. કોઈને આપણે પૂછે તમે કોણ છો, એમ કે કહું સચ્ચિદાનંદ. મોટા ભાગના માણસો શું કે હું પુરુષ છું, સ્ત્રી છું, આનો દીકરો, ફલાણા દીકરો, એટલે કે હંમેશા દેહ અહમ ભાવનો થાય. દેહ તાદાત્મ્ય, શરીર સાથે આપણને શું છે? તો કે આ હું જ છું. અને એને જ કારણે પછી એક પછી એક યોનિની અંદર આ જીવ છે એ ફૈરા કરે છે. ને શંકરાચાર્ય લખ્યું કે જીવ ભાવને લીધે પ્રેત તિર્યંગ મનુષ્યાદિ.
प्रेत तिर्यग मनुष्य आदि योनिषु आजीवम जीव भाव आपन्न। એટલે કે પ્રેત ભૂત યોનિ, પ્રેતનો અર્થ થાય જેને સ્થૂળ શરીર ન મળ્યું એવા જીવાત્માને કહેવાય પ્રેત, તિર્યકનો અર્થ થાય આડા પ્રાણીઓ, મનુષ્યનો અર્થ થાય આપણે બધા, આદિનો અર્થ થાય દેવતા યોનિ, એવા યોનિષુ આ જીવમ, એટલે કે હું આ જ છું એવા જીવ ભાવને પ્રાપ્ત કરીશ, અને આના લીધે પુનરપી જનનમ પુનરપી મરણ। આમાંથી છૂટવાનો કોઈ ઉપાય ખરો? માણસ છે આ બિચારા માંથી છૂટી શકે? એટલે હવે પછી શંકરાચાર્યજી લખ્યું કે ક્યારેક આપણા પુણ્ય પાયકા હોય ત્યારે, હું આ બતાવું છું અહીંયા તમને વાંચ, અહીંથી છે, કથમ ચિત્ત કથમ ચિત્ત, એનો અર્થ થાય ક્યારેક પુણ્ય જાગે ત્યારે, કથમ ચિત્ત અહીંથી ચાલુ થાય છે, કથમ ચિત્ત ક્યારેક પુણ્યવશાત, આપણા પુણ્યને કારણે, પુણ્યવશાત નો અર્થ થાય પુણ્યને કારણે, ઈશ્વર અર્થ કર્મ અનુષ્ઠાન અનુષ્ઠાનેન, કર્મ અનુષ્ઠાનેન અપગત અપગત રાગ આદિ બલહ। ત્યાં સુધી એક વાક્ય છે એકચ્યુઅલી, કથંચિત ક્યારેક આપણા પુણ્ય પાકવાથી, ઘણી વાર આપણે કહીએ મારા પુણ્ય પાકા પુણ્યવશાત, અત્યાર સુધી આપણે કર્મ કરીએ કોના માટે, તો કે ફેમિલી માટે, કર્મ કરીએ કોના માટે, તો કે સોસાયટી માટે, પણ જે વખતે ઈશ્વર અર્થ કર્મ અનુષ્ઠાને, આપણે કર્મ કરીએ છીએ પણ કોના માટે, ઈશ્વર અર્થ ઈશ્વર માટે કર્મ અનુષ્ઠાને, જો આપણે ઈશ્વર માટે જ કર્મ કરતા રહીએ તો શું થાય, તો કે અપગત અપગતનો અર્થ થાય જતો રહે છે, શું જતો રહે છે, તો કે રાગ આદિ મલહ, રાગ દ્વેષ કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આદિ મલહ, એ જે મેલ છે એ બધો જ છે, એ શું થાય, એટલે કે ધ બેસ્ટ સાધના છે ઈશ્વર પ્રાપ્તિ અથવા હું કોણ છું પ્રાપ્તિ માટે, એ છે કર્મયોગ। કારણ કે કર્મયોગની અંદર આપણે કર્મ કોના માટે કરીએ છીએ, તો કે ઈશ્વરાર્પણ ઈશ્વરાર્પણમ ન ઈચ્છયા કૃતમ ચિત્ત શોધકમ મુક્તિ સાધકમ, એટલે કે એ કર્મ છે એનાથી આ બધા જ મળ છે અપગત। અહીંયા લખેલું છે અપગતનો અર્થ થાય જતા રહે છે, અને એકવાર મન શુદ્ધ થયું એટલે માણસની અંદર કહેવાય ને કે વૈરાગ્યના વિચારો આવે, કંઈક સારા વિચાર આવે, એટલે શંકરાચાર્યજી લખ્યું કે જતું રે રાગાદિ મલહ, પછીનો શબ્દ શું છે, તો કે અનિત્ય અનિત્યત્વ આદિ દર્શની, પછી એ માણસના મનની અંદર બધી વસ્તુઓ કેવી લાગે, તો કે અનિત્ય અનિત્યત્વ આદિ। દુનિયામાં કોઈ પણ વસ્તુ આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે એની અંદર ક્યારે પણ નિત્યપણું નથી, આપણે બહુ આનંદ કર્યો, આનંદ કેવો છે, તો કે અનિત્ય, આપણે જયમાં જમવાનું કેવું છે, તો કે આનંદ અનિત્ય, કોઈ પણ એક્સપિરિયન્સ કોઈ પણ અનુભવ છે એ હંમેશા કેવો છે, તો કે અનિત્ય આદિ દર્શને, એટલે કે જેની અંદર વિવેક બુદ્ધિ જાગી છે, જેની અંદર કહેવાય ને કે સંસાર સાથેનો મોહ છૂટો છે, એ જ લોકો છે એ આવું દર્શન કરી શકે, અનિત્યત્વ આદિ। આ જગતની અંદર બધું જ અનિત્ય છે, તો પાછળ દોડવાનો શું ફાયદો, એ જે વિચારધારા છે એને કહેવાય કે ભગવાનને દયા કરી, નહીતર માણસોને હંમેશા અનિત્ય પાછળ જ દોડે છે, કપડા લ્યો, ખાવા લ્યો, ઘરેણા લ્યો, કોઈ પણ વસ્તુ છે અનિત્ય છે, એ વિચાર કરવાથી પછી શું થાય છે એ વ્યક્તિને, તો આમાંથી ઉત્પન્ન, અહીંયા એક શબ્દ છે ઉત્પન્ન, ઉત્પન્ન થાય છે, શું ઉત્પન્ન થાય છે, અહીંયા છે ઈહ, ઈહ નો અર્થ થાય અહીં,
પછીનો અર્થ છે અમૂત્ર. અમૂત્રનો અર્થ થાય મૈરા પછી. ઈહનો અર્થ થાય આપણે જીવીએ છીએ ત્યારે. અમૂત્રનો અર્થ થાય મૈરા પછી. અર્થ ભોગ, અર્થ ફલ ભોગ વિરાગ. એ વ્યક્તિના મનની અંદર વૈરાગ્ય પ્રાપ્ત થાય. વિરાગનો અર્થ થાય વિગતઃ રાગઃ યસ્માત, જેમાંથી આસક્તિ નીકળી ગઈ છે. તો કે વિરાગ, અને વિરાગ કેના ઉપર ઉત્પન્ન થયો? તો કે ફળ ભોગ, હું આ કરું છું મને આ મળે, મને આનો અનુભવ થાય. અને ફળના ભોગ છે કઈ પ્રકારના હોય? તો કે ઈહ, આ જન્મમાં પણ હોય. અમૂત્ર, કેટલા બધા અગ્નિહોત્ર કરે, શું કામ કરે? મૈરા પછી સ્વર્ગમાં જતું. એટલે કે જીવતા અને મૈરા પછી કોઈ પણ ભોગ નહીં, ઈચ્છામાંથી વૈરાગ્ય. અને એ વ્યક્તિને પછી શું કહેવાય? તો કે એ સાધન ચતુષ્ટય સંપન્ન. એટલે શંકરાચાર્ય લેખું કે એ વ્યક્તિ કેવી છે. તો કે શમદમાદિ સાધન સંપન્ન તમ આત્માનં જ્ઞાત્વા, તમ આત્માનં જ્ઞાત્વા મુચ્યતે ઇતિ આહ. એવી વ્યક્તિ પછી શમદમાદિ, એટલે આપણે કહીએ કે વિવેક વૈરાગ્ય. પહેલા ખબર પડું કે અનિત્ય છે એને કહેવાય વિવેક. હવે જો અનિત્ય જોઈ તો એની પાછળ શું કામ દોડવું, એ મનનો ભાવ, એને કહેવાય વૈરાગ્ય. અને સાથે સાથે મન ઉપરનો કાબુ, ઇન્દ્રિયો ઉપર કાબુ, એ વ્યક્તિને કહેવાય સમાધિ સાધન સંપન્ન. એ વ્યક્તિ જ ક્વોલિફિકેશન કયું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું? તો કે એ વ્યક્તિ તમ આત્માનં, એ ચૈતન્ય તત્વને જ્ઞાત્વા, એને જાણીને મુચ્યતે, કેમાંથી છૂટે? સંસાર સાગરા અથવા સંસારાત મુચ્યતે, એ છૂટી જાય છે. ઇતિ આહ, એ બતાવવામાં આવ્યું છે. કહેવામાં તો કે હવે પછીના મંત્ર, એટલે કે હવે પછીનો મંત્ર, આ બધું જે ચાકુ હતું એટલે મેં સ્કીપ કર્યું. હવે પછીનો મંત્ર છે અનાદ્યનંતમ કલિલસ્ય મધ્યે વિશ્વસ્ય સ્રષ્ટારમ અનેક રૂપમ વિશ્વસ્યેકમ પરિવેષ્ટિતારમ જ્ઞાત્વા દેવમ ઉચ્યતે સર્વપાશૈ. પણ આનો અર્થ નેક્સ્ટ ટાઈમ. કોઈ પ્રશ્ન? નો ક્વેશ્ચન? તો પૂર્ણ મદ કરશું આપણે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.